કાર વિદ્યાર્થી મિત્રો વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ્યપુસ્તકનો દસમો પાઠ છે ખૂબ સુંદર મજાનો પાઠ છે આપણી સંસ્કૃતિને ખૂબ લાગે વળગે તેવો પાઠ છે અને પાઠનો શીર્ષક છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ શીર્ષક જોઈને જ આપણને તરત ખ્યાલ આવે કે આપણો દેશ ભારત દેશ અને તેની સંસ્કૃતિ તેની સિદ્ધિઓ કઈ છે એ સફળ કેવી રીતે થયો તો સંસ્કૃતિની ખૂબ જ ઉત્તમ પ્રકારની જાણકારી આપણને આ પાઠમાંથી મળે છે આ પાઠના લેખક છે વિનોબા ભાવે અને પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ હમણાં જ હાલમાં જ આપણી જે સંત્રાંત પરીક્ષા આવવાની છે અને સંત્રાંત પરીક્ષાને ધ્યાનમાં રાખીએ તો આ પાઠ ખૂબ જ અગત્યનો છે કારણ કે ઘણા બધા પ્રશ્નો પણ આ પાઠમાંથી લેવાયેલા છે અને વ્યાકરણ પણ ઘણું બધું આ પાઠમાંથી મેં લીધું છે તો દરેક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ખાસ કરીને તો પાઠ દસમો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને સંત્રાંત પરીક્ષામાં આપણો જે અભ્યાસક્રમ છે તે પણ દસ પાઠ સુધીનો છે એટલે આ જોઈએ તો આપણી સંત્રાંત પરીક્ષા સુધીમાં આ પાઠ ખૂબ જ ઉપયોગી છે તો ફરી એકવાર જોઈએ તો લેખક છે વિનોબા ભાવે અને સાહિત્ય પ્રકાર નિબંધ તો અહીં ભારતીય સંસ્કૃતિ વિશે તો આપણે વાત કરવાની જ હશે કારણ કે આપણી જે ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે કે બીજાને ખવડાવીને ખાવાનું બીજાનું છીનવી લઈને કે બીજાનું જોટી લઈને ઝૂંટવી લઈને ખાવું તે આપણી સંસ્કૃતિ નથી પણ એટલે ભારતીય સંસ્કૃતિની મુખ્ય જે સંસ્કૃતિ છે રીત છે કે પોતે ભૂખ્યા રહે પણ બીજાને ખવડાવે તો આપણે વિનોબા ભાવેનો પરિચય મેળવીએ તો તેમનું પૂરું નામ પણ ઘણીવાર પૂછાય છે તો વિનાયક નરહરિ ભાવે તેમનો જન્મ અગિયાર નવ અઢારસો ને પંચાણુંમાં અને અવસાન પંદર અગિયાર ઓગણીસસો ને બ્યાસીમાં વિનાયક નરહરિ ભાવે વિખ્યાત વિનોબાને નામે એનું વિખ્યાત વિનોબા તરીકે પ્રખ્યાત થયા છે અને ઘણા છે ને એ વિનોબાને સ્ત્રી પાત્ર પણ સમજતા હોય છે પણ વિનોબા છે તે પુરુષ પાત્ર છે રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો યાદ રાખજો ખાસ તો જ થવાશે સારા માર્કે પાસ એટલે એકદમ શબ્દોની રહેવાનું છે આસ પાસ શબ્દોનો હોવો જોઈએ તમારા હૃદયમાં વાસ તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા જો આચાર્યના હુલામણા નામે ક્યાં લેખક પ્રસિદ્ધ છે વિનોબા ભાવે અથવા વિનોબા ભાવેને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે અથવા નામે પ્રસિદ્ધ આચાર્ય ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા આપણ રાખજો ખાસ યાદ એટલે પછી ના રહી ફરિયાદ તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત વિચારપોથી સ્થિત પ્રજ્ઞ દર્શન મધુકર ક્રાંતિ દર્શન સ્વરાજ્યશાસ્ત્ર ભૂદાનગંગા ભાગ એકથી દસ તેમના મહત્વના પુસ્તકો છે તેમને રેમ મેક્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા તો આ હતો વિનોબા ભાવેનો પરિચય હવે જોઈએ સાર તેમાં બહુ વધારે નહીં લાગે વાર પણ ધ્યાન રાખજો રહી પાર વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સીધી નિબંધમાં સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ શબ્દ વચ્ચેનો ભેદ ઉદાહરણ સાથે સમજાવ્યો છે વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ એટલે કે સારી રીતે સમજાવી છે વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે આપણો દેશ જોજો વિવિધતા વાળો છે એટલે કે અનેક ભાષાઓ બોલાય છે અનેક જ્ઞાતિ જાતિના લોકો રહે છે પોશાક અલગ છે ખોરાક અલગ છે રંગરૂપ વેશભાષા ચાહે અનેક એટલે કે બધું અલગ છે વિવિધતા છે છતાં પણ એક છે વિવિધતામાં પણ એકતાની વિશેષતા તે આપણા દેશમાં છે તો હવે જોઈએ આપણે પાઠ વિશે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ પ્રકૃતિ એટલે કે આપણું નૈસર્ગિક વાતાવરણ બરાબર જે આપણું જીવન છે તે પ્રકૃતિને એટલે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું પ્રકૃતિ વચ્ચે છે નોર્મલ છે સહજ છે નોર્મલ એટલે કે સહજ અહીં ખૂબ સુંદર મજાની વાત કરી છે કે પ્રકૃતિ છે એ આપણો સહજ સ્વભાવ જ છે આપણે કોઈ પણ વસ્તુ કરીએ તો આપણા પ્રકૃતિને ધ્યાનમાં રાખીને દાખલા તરીકે આપણે કોઈની મદદ કરીએ કોઈની સેવા કરીએ કોઈનું સારું કાર્ય કરીએ તો આપણી પ્રકૃતિ છે આપણો સહજ સ્વભાવ છે અને આપણી સંસ્કૃતિ એટલે પ્રકૃતિ કરતાં પણ વધારે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું બરાબર આપણી સંસ્કૃતિ છે કે ના બીજાને આપણે ભૂખ્યા રહીને બીજાને જમાડવું તો પ્રકૃતિ કરતાં પણ ઉપર બિતાવ્યું જુઓ બરાબર એનાથી પણ ઉપર ઊઠવું કોઈનું કાર્ય કરવું હોય તો આપણું કાર્ય બંધ રાખીને તેનું કાર્ય આપણે કરવું તો એ પણ પ્રકૃતિથી ઉપર ઊઠીને એટલે સંસ્કૃતિ પ્રકૃતિ કરતાં પણ ચડિયાતી બતાવી છે પણ વિકૃતિ વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું જે આપણો પ્રકૃતિ આપણો જે સહજ સ્વભાવ છે ને એનાથી પણ એકદમ નીચે પડવું એકદમ નકામું ખરાબ વિકૃતિ ઘણા કહે છે જો મગજ જ વિકૃત છે અથવા તેનામાં તો વિકૃતિ આવી ગઈ છે તો અહીં કીધું છે કે પ્રકૃતિ બેની વચ્ચે છે ક્યાં બેની વચ્ચે તો કે સંસ્કૃતિ અને વિકૃતિ બંનેની વચ્ચે શું આવે છે તો પ્રકૃતિ અને તે નોર્મલ છે નોર્મલ એટલે સહજ બરાબર પ્રકૃતિ નોર્મલ છે અને સહજ છે ત્યારબાદ જોઈએ માણસની એક પ્રકૃતિ હોય છે એક સંસ્કૃતિ અને એક વિકૃતિ જો માણસમાં ત્રણેય ગુણો હોય છે પ્રકૃતિ સંસ્કૃતિ અને વિકૃતિ તેમાં જોઈએ તો ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય તે તેની પ્રકૃતિ છે સમજાણું આપણે બધાને ભૂખ લાગે અને આપણે જમીએ એ આપણી પ્રકૃતિ છે નૈસર્ગિક છે કુદરતી છે ભૂખ ન લાગવા છતાં માણસ ખાય તે તેની વિકૃતિ છે ઘણા હોય ને કે ન ખાવ આમ ધરાયેલો હોય છતાં પણ જમતો હોય બરાબર એના માટેના તો ઘણા બધા દ્રષ્ટાંત જો ક્લાસમાં હોત ને તો આપી શકત પણ સમયના અભાવે હું તમને વધારે દ્રષ્ટાંત આપી શકતો નથી તો અહીં ભૂખ ન લાગે છતાં પણ માણસ ખાય તો એ વિકૃતિ કહેવાય અને ભૂખ લાગવા છતાં આ જે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી તે એની સંસ્કૃતિ છે જુઓ સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ ત્રણેયનું ઉદાહરણ પૂછે કે ભૂખ લાગે ત્યારે ખાઈ સંસ્કૃતિ પ્રકૃતિ છે અને ભૂખ લાગવા છ ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા માટે ભગવાનનું સ્મરણ કરવું છે ખાવું નથી એ આપણી સંસ્કૃતિ છે જ્યારે ખાધેલા હોય બરાબર આપણે એકદમ ભૂખ ન લાગવી છતાં પણ માણસ ખાય તે તેની વિકૃતિ છે આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું એ આપણી વિકૃતિ છે જુઓ ખૂબ સુંદર મજાનું આપણે એક્ઝામ્પલ આપ્યું છે કે આપણે મહેનત કરીને ખાઈએ બરાબર મહેનત શ્રમ કરીને ખાઈએ એ આપણી સંસ્કૃતિ એ આપણી પ્રકૃતિ છે પણ આપણે મહેનત કરવાનું બંધ કરી દઈશું બીજાનું છૂંટવી લઈને બીજાની મહેનતનું લઈને આપણે ભોગ ભોગવીએ આપણે સુખ આનંદ ભોગવીએ તો આપણી વિકૃતિ છે આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી નથી તેમ છતાં માણસની પ્રકૃતિ નથી વિકૃતિ જ છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ ઘણા લોકો એવા છે લૂંટ ફાંટ ચોરી વગેરેના રવાડે ચડી અને પોતે આનંદ ભોગવતા હોય છે મોજ માણતા હોય છે પણ ખરેખર તે વિકૃતિ છે તે આપણી સંસ્કૃતિ કે આપણી પ્રકૃતિ નથી આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય છે ભલે આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં જો પ્રાચીન કાળથી બરાબર પ્રાચીન કાળ એટલે કે પૌરાણિક સમયથી બરાબર એકદમ ખૂબ જ પૌરાણિક વસ્તુથી ચાલ્યું આવતું તો આ એકદમ પૌરાણિક સમયથી ચાલ્યું હોય છતાં પણ એ આપણી પ્રકૃતિ નથી આપણી વિકૃતિ જ છે કારણ કે આવી આપણી સંસ્કૃતિ કદાપી કદાપી એટલે કે ક્યારેય રહી હોઈ શકે નહીં પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં આપીએ અને વેચીને જ ભોગવીએ એ માણસની સંસ્કૃતિ છે જુઓ ખૂબ સુંદર મજાનું કીધું છે કે આપણી મહેનતથી પરિશ્રમથી કોઈ ચીજ વસ્તુ મેળવીએ અને તે પણ બીજાને આપીએ તેમાં પણ બીજાને ભાગ આપીએ વેચીને ખાઈએ એ આપણી સંસ્કૃતિ છે એ માણસની સંસ્કૃતિ છે માણસમાં અને પશુમાં ફરક છે ફરક એટલે કે ડિફરન્સ તફાવત છે અંતર છે આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જઈએ માણસપણા તરફ આગળ વધતા જવું તેને જ વર્ધન કહે છે બરાબર તો અહીં વર્ધન એટલે કે વધાવનારી એ ખૂબ સુંદર મજાનું કીધું છે કે માણસ અને પશુ વચ્ચે એક તફાવત છે ફરક છે અને પશુઓ જોજો એ ક્યારેક એને સંબંધો બાંધવા કે એકબીજાને ખવડાવીને ખાવું કે એવી એનામાં કોઈ ભાવના ના હોય પણ માણસમાં આ બધું હોય છે પણ ઘણા માણસો પશુઓ જેવા હોય છે તો પશુપણામાંથી નીકળીને માણસપણા તરફ આપણે આગળ વધવું જોઈએ તો જ આપણી સંસ્કૃતિ આગળ વધશે બરાબર તેનું વર્ધન થશે એટલે કે સંસ્કૃતિ વધાવનારી બનશે આ માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું પરંતુ કયો આનંદ વિકૃત છે કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે જો માણસ છે તે હંમેશા સુખની તપાસમાં હોય છે આનંદને શોધતો હોય છે પણ કયો આનંદ વિકૃત છે અત્યારે ઘણા વિકૃત રસ્તે ચડીને પણ આનંદ માણતા હોય છે તો કયો આનંદ વિકૃત છે કયો પ્રાકૃત એટલે કે પ્રકૃતિને લગતો હોય છે અને કયો સંસ્કૃત એટલે કે આપણી સંસ્કૃતિને લગતો છે તેનો ખ્યાલ રાખવો જોઈએ જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય તે જ ખરું સુખ છે અને તે જ સુસંસ્કૃત આનંદ છે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય તે જ સાચો આનંદ છે જો આનંદ આનંદ શબ્દનું ક્યારેક સંજ્ઞામાં પૂછાય કે સંજ્ઞાનો પ્રકાર જણાવો તો આનંદ આપણે જોઈએ તો આનંદ હર્ષ સુખ એટલે ભાવવાચક અને ભૂખ ભૂખનું પણ પૂછાય આપણને ક્યારેક કે સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો તો ભાવવાચક ખાસિયત રાખજો યાદ તો અહીં પણ કહ્યું છે કે જે સુખ બધાને આનંદ આપી શકે એ જ સાચું સુખ છે અને તે જ સારી રીતે સંસ્કૃતિનો આનંદ છે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે તે જ સાચો આનંદ છે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી વિકૃતિ જ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી જો સંસ્કૃતિ છે ને તે ક્યારેય ખરાબ નથી હોતી વિકૃતિ જ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી જેવી રીતે કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તે તેની પ્રકૃતિ છે બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેનો સારો ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે પ્રકૃતિ ઉપર ઉઠીને આગળ વધુ એ જ સંસ્કૃતિ છે જો ખૂબ જ સુંદર મજાનો એક્ઝામ્પલ આપ્યું છે કે પ્રકૃતિ છે એ આપ એને આપણે ખરાબ પણ ન કહી શકીએ કે સારી પણ ન શકીએ કારણ કે કાગડો છે તે કાળો છે તો આપણે એને ખરાબ ન કહી શકીએ શું કામ કારણ કે તે તેની પ્રકૃતિ છે તેની નૈસર્ગિક વાતાવરણ એવું છે તે પહેલેથી જ એવો છે પણ બગલો સફેદ છે એટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કારણ કે તે એની પ્રકૃતિ છે બરાબર એટલે કે બગલો છે તે માત્ર સફેદ છે પણ તે એકદમ એનો ખોરાક તે સારો નથી માછલા ખાતો હોય છે એટલે તેને આપણે સારો ન કહી શકીએ પણ તે કારણ કે તે સફેદ છે એટલે આપણે એને સફેદ કહી શકીએ પણ એને સારો કહી શકીએ નહીં કારણ કે તે તેની પ્રકૃતિ એટલે પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ સંસ્કૃતિ છે જેવો રંગ રૂપ આપ્યો છે તેવા વિચારો તેવી સંસ્કૃતિ પણ તેનામાં હોવી જોઈએ ત્યારબાદ આગળ જોઈએ ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે સાવધ એટલે કે સાવધાન જાણકાર બરાબર અને તેનો વિરોધી ક્યારેક પૂછાય તો ગાફેલ તો અહીં કહ્યું છે કે સ અહીં સાવધ એટલે કે સજાગ તૈયાર હોશિયાર કહ્યું છે કે ઘણી વખત વિકૃતિને પણ આપણે સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરીએ છીએ એટલા માટે આ બાબતે એકદમ જાગ્રત રહેવાની જરૂર છે બરાબર એકદમ સજાગ આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે પરંતુ એનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાને નથી તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે જુઓ ફોરેનની બરાબર જે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ખૂબ આગળ વધ્યા છે એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું બધું છે છતાં પણ આપણે એવું કાંઈ જ લેતા નથી અને એનામાંથી જે વિકૃતિનો અંશ છે ને તે આપણે લઈએ છીએ તેને આપણે તેની સંસ્કૃતિ માની લઈએ છીએ બરાબર આપણા જે ભારત દેશમાં તમે જો તો જે પત્ની છે તે પતિને પરમેશ્વર માને છે અને પતિ છે એ પણ એની પત્ની છે એને નારીને નારાયણી માને અને આખી જિંદગીભર પતિ પત્ની એક સહિયારું જીવન જીવે છે બરાબર જેવી રીતે રથના બે પૈડા હોય છે તેવી રીતે બંને જીવન જીવે છે પણ ફોરેનના દેશોમાં કે તમે જુઓ તો ત્યાં તમને એવું દૃશ્ય ભાગ્ય જોવા મળે બરાબર ત્યાં આખી જિંદગીમાં એક પુરુષ ઘણી બધી સ્ત્રીઓ સાથે પણ લગ્ન કરી શકે અથવા સ્ત્રી છે તે પણ ઘણા પુરુષો સાથે લગ્ન કરી શકે છે તો તે એક વિકૃતિ છે પણ એને પણ આપણે સંસ્કૃતિ માની લઈએ તો એ આપણી ભૂલ છે એટલે એમની વિકૃતિ આપણે અપનાવવાની નથી બરાબર તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવવાની જરૂર છે તે વિજ્ઞાન ટેકનોલોજીમાં ખૂબ આગળ વધે છે એ આપણે અપનાવવાનું છે તે આપણે શીખવાનું છે ત્યારબાદ આગળ જોઈએ આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે ન ખપે એટલે કે ન જોઈએ એમ આપણને તે જોઈતી નથી અહીં કહ્યું છે કે આની સાથ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે દુનિયાભરની સંસ્કૃતિ આપણે ભલે લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે આપણે ત્યાંની વિકૃતિ ભલે હોય આપણા દેશની વિકૃતિ હોય તો એ પણ આપણે જોઈએ નહીં આપણને ન ખપે આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગી જ ન કરવો જોઈએ વિકૃતિ બીજાઓની હોય છે કે આપણી હોય સદંતર વર્જ્ય બરાબર અહી વર્જ્ય એટલે કે ત્યજવા યોગ્ય બરાબર એને છોડી દેવા યોગ્ય છે ભલે આપણા દેશની વિકૃતિ હોય તો પણ આપણે તેને છોડી દેવી જોઈએ અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનુંય હંમેશા શોધન કરતા રહેવું પ્રકૃતિને આપણે સ્વીકારી લઈએ તો પણ હંમેશા તેનું શોધન કરતા રહેવું જોઈએ બરાબર એટલે કે તેની શોધ કરતા રહેવું જોઈએ પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ જુઓ પ્રકૃતિને હંમેશા આપણે સંસ્કૃતિ તરીકે જોવી જોઈએ બરાબર સંસ્કૃતિનું રૂપ આપતું આપવું જોઈએ ત્યારબાદ આગળ જોઈએ ખાવાનું આપણે ન છોડીએ છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે પણ માંસાહાર છોડી શકીએ માંસાહાર શબ્દનો ક્યારેક સમાસ પણ પૂછાય તો માંસ જેનો માંસરૂપી આહાર અથવા માંસ જેનો આહાર છે તે માંસ જેનો આહાર છે તે તો બહુ રેહિ સમાસ થશે અને માંસહાર એટલે માંસને ખાનાર તો નાર આવે તો ઉપપદ અહીં કીધું છે કે ખાવાનું આપણી પ્રકૃતિ છે તે આપણે છોડી શકીએ નહીં પણ માંસને આપણે જરૂર છોડી શકીએ તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે જુઓ અહીં તે સંસ્કૃતિની દિશાનું એક આગળનું પગલું બતાવ્યું છે ખાવામાં સંયમ રાખીએ સંયમ એટલે કે એક પ્રકારનો નિયમ રાખીએ બરાબર તેમાં શાંતિ જાળવીએ કે એટલું જ ખાવું જોઈએ બરાબર એનો નિયમનું પાલન કરવું જોઈએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું કહ્યું છે કે જો તેમ કરીશું તો સંસ્કૃતિની દિશામાં આપણે જરૂર આગળ વધીશું એટલે ખૂબ સુંદર મજાનું કીધું છે કે ખાવામાં પણ આપણે સંયમ શાંતિ નિયમ રાખવો જોઈએ કારણ કે તો એમ કરીશું તો જ આપણે સંસ્કૃતિની દિશામાં આગળ વધીશું ત્યારબાદ આગળ જોઈએ મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અહીં ક્ષીણ એટલે કે ઘસાયેલી લેખક વિનોબા કહે છે કે મારું તો એમ માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થશે તેમ માણસમાં પણ વૈજ્ઞાનિક પ્રગૃ વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિ છે તેનો નાશ થતો જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે બહુ આગ્રહ કરી કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું અહીં અક્રાંત્યા એટલે કે ખાતા ધરાય નહીં તેવું અથવા ખાવું ધરું એક શબ્દ સમૂહમાં પણ ક્યારેક પૂછાય તો અક્રાંતિયા એટલે કે ખાતા ધરાય નહીં તેવું અથવા ખાવું ધરું ખૂબ ખાનાર પણ એ જ વિકૃતિ છે જુઓ અહીંયા એને જ વિકૃતિ કહી છે પણ આજે હજી માણસને એ સમજાતું નથી કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે અહીં પૃથ્થકરણ એટલે કે વિશ્લેષણ બરાબર વિશ્લેષણ કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધતો રહેશે જુઓ માણસ છે તે કાયમ સંસ્કૃતિ અને વિકૃતિનું એકદમ એનું વિશ્લેષણ કરતો રહેશે તેના વચ્ચે ડિફરન્સ જોતો રહેશે અને વિશ્લેષણ કરતો રહેશે અને પ્રયોગો પણ કરતો રહેશે તો જ તે સાચી દિશામાં આગળ વધશે આવું ભારતમાં થયું છે અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે અહીં નીપજી એટલે કે ઉત્પન્ન થવી બરાબર અથવા ઉત્પન્ન થવું અહીં કહ્યું છે કે ભારત માટે એમ કહેવાય છે ના સોરી આવું ભારતમાં થયું છે બરાબર અહીં હજારો વર્ષથી માણસ પ્રયોગો કરતો રહ્યો છે ખાસ યાદ રાખજો ભારત સંજ્ઞાનો પ્રકાર શું થશે તો વ્યક્તિવાચક અને અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અહીં જો હજારો શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય બરાબર હજારો શબ્દ છે તેની નીચે અન્ડરલાઈન કરેલી હોય અને કહ્યું હોય કે રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો તો હજારો એટલે સંખ્યા વાચક ખાસ રાખજો યાદ એટલે પછી ન રહી ફરિયાદ હજારો એટલે કે વિશેષણ છે અને સંખ્યાવાચક વિશેષણ બતાવે છે એમાંથી આપણે જેને સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે એટલે કે ઉત્પન્ન થઈ છે ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે એટલે કે પ્રયોગ કરનારી છે ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો અહીં બહુ પ્રયોગો થયા તેમાં નિષ્કર્ષ પણ નીકળ્યા અહીં નિષ્કર્ષ એટલે કે એનું સાર તેનું તાત્પર્ય પણ ઘણું બધું નીકળ્યું અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઉત્પન્ન થયા ઊભા થયા તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી જો તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ છે તે મુખ્ય હતી માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરી કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે અહીં લેખકે કહ્યું છે કે આપણો સૌથી મોટામાં મોટો જે વારસો છે આપણો વારસો કહી શકાય તો એ આપણી આધ્યાત્મિક દ્રષ્ટિ આપણી ભગવાન તરફની નજર બરાબર આપણી શ્રદ્ધા વિશ્વાસ અને વિવિધ શાસ્ત્રો પણ એનાથી જ ઊભા થયા છે એટલે આધ્યાત્મિક દ્રષ્ટિ આપણે કેવી રીતે આગળ વધ્યા તેની ખોજ હંમેશા ભારતમાં ચાલી આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરી કરીને ઘડી છે અને આપણો જે પૂર્વજો પ્રયોગો કરીને આ બધું ઘડ્યું એ જ આપણો સૌથી મોટો વારસો છે તો એવો પણ પ્રશ્ન પૂછાય કે આપણો બહુ મોટો વારસો કયો છે શા કારણે તમે આ લખી શકો ત્યારબાદ આગળ જોઈએ ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે સંપન્ન એટલે કે વૈભવશાળી સંપત્તિથી ભરપૂર અહીં સુંદર સૂતર સુંદર સુંદર સેંકડો સેંકડો એટલે કે હજારો નદીઓ વહે છે નદી એટલે જાતિવાચક નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ અલંકાર પૂછાય ક્યારે કે હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ તો જેવો શબ્દ આવે એટલે ઉપમા અલંકાર જેવો જેવી સરખું સમાના સમાન માફક સમવડું આ બધા શબ્દો આવે એટલે ઉપમા આપણો દેશ સુજલ અને સુફલ છે અહીં સુજલ એટલે કે જળથી ભરપૂર અથવા જળથી ભરેલું અને સુફળ એટલે કે ફળદ્રુપ આપણો દેશ જળથી પણ ભરપૂર છે અને ફળોથી પણ ભરપૂર છે પણ આપણા કરતાં એ વધારે સૂજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે મોજૂર એટલે કે અહીંયા ઉપસ્થિત હાજર છે એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય હા આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે વિચાર સંપદા એટલે કે વિચાર કરવાની સંપત્તિ બરાબર વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતી છે આ હું કોઈ અભિમાનથી નથી કહેતો અદ્વિતી એટલે કે બીજા સ્થાને મળી શકે બરાબર એકદમ સૌથી વધારે સારી એમ આપણી જે વિચારોની જે સંપત્તિ છે ને તે બધા દેશ કરતાં ચડિયાતી છે આ હું કોઈ અભિમાનથી નથી કહેતો જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતી છે અદ્વિતી એટલે કે માનવામાં ન આવે તેવો અથવા અજોડ જેની જોડ ન મળે તેવો ખાસ કરીને યાદ રાખજો અદ્વિતી એટલે કે અજોડ વિચાર વૈભવ એટલે વિચારોનો વૈભવ સમાસ કયો થશે તત્પુરુષ સમાસ કારણ કે નોની નૂનાથી થકી વડે દ્વારા મારફતે આવે ત્યારે તત્પુરુષ સમાસ તો વિચારોનો વૈભવ ખરેખર અજોડ છે એટલે આ પેરેગ્રાફમાં લેખકે ભારતનું ખૂબ વર્ણન કર્યું છે કહ્યું છે કે કદાચ ભારત દેશ કરતાં પણ બીજા દેશ જળ અને ફળની દ્રષ્ટિએ ફળદ્રુપ છે પણ ભારત દેશ વિચારોનો જે દેશ છે વિચારો જે સંપત્તિવાળા છે તેવા બીજે ક્યાંય નથી એટલે ભારત દેશની જોડ બીજે કોઈ જગ્યાએ મળે એમ નથી એટલે વિનોબા કહે છે કે જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત ને તો પણ નિષ્પક્ષપણે બરાબર તટસ્થતાથી હું ભારતના જ વખાણ કરત ત્યારબાદ આગળ જોઈએ ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં દસ હજાર વર્ષોથી એના એ શબ્દ ચાલી આવતા હોય ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું અહીં શબ્દ શક્તિ ખાસ રાખજો યાદ શબ્દ શક્તિનો ક્યારેક સમાસ પૂછાય તો શબ્દની શક્તિ શબ્દની શક્તિ સમાસ થશે તત્પુરુષ કારણ કે નો ની નુ ના એટલે ની આવ્યો છે વિગ્રહ કરતી વખતે તો શબ્દની શબ્દની શક્તિ શક્તિ તત્પુરુષ સમાસ અને જેટલા ઊંડાણથી તેનું ચિંતન થયું તે બીજે ક્યાંય થયું નથી તો ત્યાંની ભાષામાં દસ હજાર વર્ષોથી એ શબ્દ ચાલી આવતા હોય છે અહીં દસ હજાર સંખ્યા વાચક વિશેષણ દસ ખાલી પૂછવાનું હોય તો ક્રમ વાચક બરાબર અને દસ હજાર તો સંખ્યાવાચક ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી પુરાણ એટલે કે પૌરાણિક પૌરાણિક જે શબ્દો છે તેને તોડ્યા નથી નવા જરૂર બનાવ્યા છે સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અખંડ એટલે કે ક્યારેય ખંડિત ન થયું હોય તેવી અખંડ ચાલી આવી છે અને આવી શબ્દોની પરંપરા બીજે ક્યાંય આવું જોવા મળતું નથી તો ખાસ કરીને આપણે યાદ રાખ્યું કે ભારતમાં પહેલેથી આજ સુધી આ પરંપરા અખંડ રીતે ચાલી આવી છે યાસકાચાર્ય કહ્યું આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે યાસ્કાચાર્ય એટલે કે આપણા આધ્યાત્મિક જે થઈ ગયા છે બરાબર એવા યાસકાચાર્ય પણ કહ્યું છે કે આપણી સનાતન એટલે કે એકદમ સાચી છતાં નિત્ય નૂતન બરાબર નિત્ય હંમેશા નવી સંસ્કૃતિ છે આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે અખંડ એટલે કે ક્યારેક ખંડિત ન થાય ભીતર એટલે અંદર એક અખંડ તંતુ કાયમ માટે છે પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્યવેશ ભલે જુદો દેખાય પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય છે જેને લીધે કહેવું છે કે આ મહારાજ બાળકો છે આપણી ભીતર કોઈ શાશ્વત શાશ્વત એટલે કે નિત્ય સ્નિગ્ધ સ્નિગ્ધ એટલે કે એકદમ કોમળ અથવા સુવાળું અને ચવડ ચવડ શબ્દ ખાસ યાદ રાખજો ચવડ એક શબ્દ સમૂહમાં પણ ક્યારેક પૂછાય તો ચવડ એટલે કે મુશ્કેલીથી તૂટે નહીં તેવું એક શબ્દ સમૂહ આપો તો ચવડ બરાબર તો અહીં કહ્યું છે કે શાશ્વત એટલે નિત્ય સ્નિગ્ધ એટલે સુવાળું કોમળ ચવડ એટલે કે મુશ્કેલીથી તૂટે નહીં તેવું અને કઠોર અને જીવતર વાળી વસ્તુ છે જે બદલાતી નથી આ આપણું એક અનોખું બળ છે અહીં જો ખૂબ સુંદર મજાનું ઉદાહરણ આપ્યું છે કે પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો આપણે તો તેને આપણો બાહ્ય વેશ છે એ ભલે અલગ લાગે છતાં પણ તેવું કહે છે કે આ મારા જ બાળકો છે પુરાતન એટલે કે એકદમ જૂનો બરાબર પૌરાણિક આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહેતા હતા દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ દુર્લભમ ગુર્જરેશુ જન્મ ખૂબ સુંદર મજાનું કીધું છે કે ભારતમાં જન્મ લેવો દુર્લભ છે બધાને અહીં જન્મ મળતો નથી એક મિનિટ આગળનો પેરેગ્રાફ ભૂલી ગયા જરાક જોઈ લઈએ હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે જ્યારે બીજા દેશોનો ઇતિહાસ આરંભ પણ નહોતો જુઓ બીજા દેશોનો જે ઇતિહાસ છે એનો આરંભ પણ નહોતો થયો જેની શરૂઆત પણ નહોતી બીજા દેશો એનો ઇતિહાસ જ નહોતો ત્યારે આપણા પૂર્વજો અહીં પૂર્વજો એટલે આપણા વડવાઓ ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા ગૌરવરૂપી શિખર અથવા ગૌરવ અપાવનાર શિખર મધ્યમપદ લોપી સમાસ થશે ગૌરવ અપાવનાર શિખર ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા આપણા પૂરો બીજા દેશનો જે ઇતિહાસ પણ નહોતો રચાણો આરંભ પણ નહોતો થયો અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી જે પ્રાચીનતમ કાળ સાથે આપણે આપણને જોડી રાખે છે શબ્દ સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે અહીં સ્થળના ભેદ છે કાળ એટલે સમયના પણ ભેદ તફાવત છે છતાં પણ એકતાનું દર્શન થાય છે ત્યારબાદ આગળ જોઈએ અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ અહીં દુર્લભમ એટલે કે ભારતમાં જન્મ લેવો દુર્લભ છે મુશ્કેલ છે આપણો આ દેશ આપણો આ દેશ પરમ પવિત્ર દેશ છે પરમ એટલે ખૂબ જ પવિત્ર નિર્મળ દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા આપણા પૂર્વજો એવું પણ પૂછે કે શું કહ્યા કરતા તો તમે આ જ આ જવાબ લખી શકો દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ મહારાષ્ટ્ર ભારતનું એક રાજ્ય છે તેમાં જન્મ લેવો પણ દુર્લભ છે મુશ્કેલ છે અને દુર્લભમ ગુર્જરે જન્મ ગુર્જર એટલે કે આપણું ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યમાં જન્મ લેવો પણ મુશ્કેલ છે દુર્લભ છે એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે આવા વચન આવા શબ્દો તમને બીજે ક્યાંય સાંભળવા મળશે નહીં તુલસીદાસજી પણ કહે છે ભલી ભૂમિ ભલે કુલ જન્મ ખૂબ સુંદર મજાનું કીધું છે તુલસીદાસજીએ પણ કે એણે પણ કહ્યું છે આમાં એ પણ પ્રશ્ન ક્યારેક પૂછાય કે આમાં ક્યાં સંતને યાદ કરવામાં આવ્યા છે લેખકને કે કવિને તો તુલસી દાસજીને એણે કહ્યું કે ભલે ભારત ભૂમિ એટલે કે સૌથી સારામાં સારી જમીન હોય ભૂમિ હોય તો ભારતની ભલે કુલ જન્મ ભારતમાં જન્મ લેવો તે પણ સૌથી મૂલ્યવાન વસ્તુ છે એવું પણ તેમણે કહ્યું છે ત્યારબાદ જોઈએ પાંચસો વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું જો પણ રાખજો ખાસ યાદ આજથી પાંચસો વર્ષ પહેલા કારણ કે નરસિંહ મહેતા પંદરમી સદીમાં થઈ ગયા તો પાંચસો વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું હતું કે ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાય ધન્ય છે અહીં કહ્યું છે કે ભરત એટલે ભારત ખંડ એટલે દેશ ભારત દેશમાં ભૂતળ એટલે કે જમીન અહીંની ધરતી ભારતખંડની જમીનમાં જન્મીને જેણે ગોવિંદ એટલે કે શ્રી કૃષ્ણના ગુણગાયારે ગુણગાયા એટલે કૃષ્ણની ભક્તિ કરી તે ધન્ય છે ભારત ખંડમાં ભારત ભારત દેશની ધરતી પર જન્મીને જેણે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીને તે ધન્ય છે તેને ધન્યવાદ છે આ જ વાત અસમ અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી છે જો અસમના કયા બે સંતોની વાત કરવામાં આવી છે તો શંકરદેવ અને માધવદેવે નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો ન શંકરદેવે અસમનો મહિમા ગાયો એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા એકબીજાને નહોતા જાણતા છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું છે જુઓ કેટલું સરસ કીધું છે કે નરસિંહ મહેતા ગુજરાતના જ્યાં છતાં તેણે ગુજરાતનું મહત્વ નથી ગાયું તેણે પૂરા ભારત દેશનું મહત્ત્વનું વર્ણન કર્યું છે અને શંકરદેવ અને માધવદેવ તે અસમ એટલે કે આસામ રાજ્યમાં થઈ ગયા અને તો પણ તેણે આસામનું મહિમાનું વર્ણન નથી કર્યું તેણે તેણે પણ આખા ભારત દેશનું વર્ણન કર્યું છે જુઓ ભાષા ત્યારે બધાની અલગ હતી છતાં પણ તેમણે ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું તે બંનેએ અનુભવ્યું છે તેવું તેમણે વ્યક્ત કર્યું છે તો આ રીતે ભારતમાં જન્મ લેવો તે દુર્લભ વસ્તુ છે બરાબર અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે ભારત દેશમાં જન્મ મળ્યો છે તેનું આપણને ગૌરવ હોવું જોઈએ ત્યારબાદ આગળ જોઈએ આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી જો આ આપણા ભારત દેશનું આપણને અભિમાન થાય એ આપણી પ્રકૃતિ નથી બલકે બલકે એટલે કે એનાથી વિરુદ્ધ બરાબર પણ બરાબર બલ્ક એટલે પણ એ આપણી સંસ્કૃતિ છે જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા એ વર્ષો નીકળી જાય જો એવી ભાષા અહીંયા છે કે ન જાણતો હોય એને શીખવી હોય ને તો વર્ષો નીકળી જાય આપણે કન્નડ કે ઉર્દુ કે ફારસી કે એવી ભાષા શીખવી હોય ને તો વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને ભૂખ ભૂ એટલે ભૂમિ અને ખંડ એટલે દેશ આ ભૂમિવાળા દેશને એક દેશમાંનો એ સંસ્કૃતિ છે પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સંધાય છે સંધાય સાધવું એટલે કે સિદ્ધ થવું અહીં સિદ્ધ થઈ છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે ખૂબ સુંદર મજાનું કીધું છે કે અલગ અલગ ભાષાઓ અલગ અલગ અપરંપાર વગરની વિવિધતા છતાં પણ આ ધરતી આ ખંડને આ દેશને એક માનવું તેની સંસ્કૃતિ એક માનવી પ્રકૃતિ ઉપર ઉઠીને સંસ્કૃતિને આપણે સિદ્ધ કરવી એવી ભારતની જે સંસ્કૃતિને આપણે જાળવવાની છે તેનું જતન કરવાનું છે અને આ સંસ્કૃતિને આગળ વધારવાની છે તે જ આપણી એક ભારતના નાગરિક તરીકેની ફરજ છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાંથી પણ ઘણું બધું શીખવા મળે છે કે આપણા વિચારો છે તે પણ સારા સંસ્કૃતિને લગતા હોવા જોઈએ અને આપણો દેશ જે વિવિધ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ છતાં પણ બધા એક બનીને રહી તેમાં આપણે સહયોગ આપવો જોઈએ બરાબર તો અહીં આપણો પાર છે તે પૂરો થાય છે અને હવે તમને જે હોમવર્કમાં જે સ્વાધ્યાય મળે તે તમારે બધાય ફરજિયાત પાકી બુકમાં લખવાનું છે ઓકે